નામાંકિત બિલ્ડરના પરિવારની સામે ઘરેલુ હિંસાનો કેસ થયો છે। આ પોપ્યુલર ગ્રુપના રમણ પટેલ હવે હાઈકોર્ટના શરણે પહોંચ્યા, જેમાં બિલ્ડર રમણ પટેલ અને પુત્ર મુનાંગી હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે। ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવતા પિતા પુત્રે હાઈકોર્ટમાં અરજી કરી છે। આ ધરપકડથી બચવા આ શખ્સો હાઈકોર્ટની સહાય લઈ રહ્યા છે। પુત્રવધુ ફિઝુએ પરિવારજનોની સામે હિંસાની ફરિયાદ નોંધાવી છે। આગામી દિવસમાં પિતા પુત્રની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે। વધુ વિગતો મેળવીએ સમાચાર દિવ્યા ચૌહાણ પાસેથી। દિવ્યા, નામાંકિત બિલ્ડરના પરિવાર સામે ઘરેલુ હિંસાનો જે સમગ્ર મામલો છે, આ મામલામાં રમણ પટેલ અને તેમનો દીકરો છે હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે, વધુ શું વિગત? ભાવિકા, નામાંકિત બિલ્ડર પોપ્યુલર ગ્રુપના જે માલિક છે તેમના સામે પુત્રવધુએ ઘરેલુ હિંસાનો ગુનો નોંધાવ્યો હતો। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હત્યા કરવાના પ્રયાસ હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે। સાથે પરિવારજનો તરફથી ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી। ધરપકડના ભયથી બચવા માટે આખરે રમણ પટેલ અને મોનાંગ પટેલે હાઈકોર્ટમાં પણ હવે અરજી કરી છે। ગ્રામ્ય કોર્ટે બંને બાપ બેટાની અરજીને રિજેક્ટ કરી હતી। સાથે સાથે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ બંને બાપ બેટા જે છે તે ઊંચી હસ્તી ધરાવે છે, નામાંકિત વ્યક્તિ છે અને સાથે પુરાવા સાથે પણ ચીડા થઈ શકે છે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે, જે આધારે ગ્રામ્ય કોર્ટે બંનેના જામીન અરજી નામંજૂર કર્યા હતા। આખરે હવે બંને તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે અને હાઈકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી આગામી દિવસમાં હાથ ધરવામાં આવશે। ત્યારે સરકાર તરફથી પણ બંનેને જામીન ન મળે તે માટે પણ એફિડેવિટ કરવામાં આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। જી બિલકુલ દિવ્યા, આભાર જાણકારી બદલ।